प्रकरण 7 धातु અને અધાતુ। આગળના વિડિયોમાં આપણે ધાતુ અને અધાતુની માહિતી મેળવી છે। તો રોજિંદા જીવનમાં આપણે કઈ કઈ ધાતુ અને અધાતુ વાપરીએ છીએ તેની યાદી તૈયાર કરવાની છે। તો સૌપ્રથમ આપણે ધાતુનું નામ લખીએ તો આપણે લઈએ સોનું। સોનું આ ધાતુનું ઉપયોગ આપણે કરીએ છીએ દાગીના અથવા તો અલંકાર બનાવવા માટે, તો આપણે લખીશું દાગીના બનાવવા માટે। બીજી ધાતુ જે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ એ છે તાંબુ। આ તાંબાનો ઉપયોગ આપણે બે રીતે કરીએ છીએ। આપણે તાંબાના વાસણ પણ બનાવીએ છીએ અને વિદ્યુત વાહક તરીકે આપણે તાંબાના તારનો ઉપયોગ કરીએ છીએ। અધાતુ, અધાતુમાં સૌપ્રથમ આપણે લઈએ કોલસો। આ કોલસાનો ઉપયોગ જે છે તે આપણે ઈંધણ તરીકે કરીએ છીએ। બીજો કોલસાનો જ એક સ્વરૂપ છે હીરો, તેનો ઉપયોગ આપણે દાગીના બનાવવા માટે કરીએ છીએ। આપણે બીજો અહીંયા અધાતુનો ઉપયોગ કરીશું ગંધક। આ ગંધકનો ઉપયોગ આપણે ફૂગનાશક તરીકે ખેતીકામમાં કરીએ છીએ। ધાતુ સદસ, અમુક મૂળદ્રવ્યમાં ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મ જોવા મળે છે। આવા મૂળદ્રવ્યોને આપણે ધાતુ સદસ કહીએ છીએ। ઉદાહરણ તરીકે આર્સેનિક AS, સિલિકોન SI, જર્મેનિયમ GE અને એન્ટીમની SB, તો આ કેટલાક ધાતુ સદસના ઉદાહરણ છે। ઉમદા ધાતુ, અમુક ધાતુઓ સામાન્ય ઉષ્ણતા માને હવા પાણી વગેરેની સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે કે તેનું ખવાણ થતું નથી, આવી ધાતુને આપણે ઉમદા ધાતુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ, પ્લેડિયમ વગેરે। કારણ કે તે શુદ્ધ સ્વરૂપમાં લાંબા સમય સુધી ટકી રહે છે તો તેનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરીએ છીએ। જેમ કે સોના અને ચાંદીનો ઉપયોગ આપણે દાગીના બનાવવા માટે કરીએ છીએ। હાલમાં પ્લેટિનમનો ઉપયોગ પણ દાગીના બનાવવા માટે થાય છે। ચાંદીનો ઉપયોગ આપણે ઔષધિ તરીકે કરીએ છીએ, ખાસ કરીને આયુર્વેદિક દવાઓ જે છે એની અંદર આપણે ચાંદીનો ઉપયોગ કરીએ છીએ। સોના અને ચાંદીના પદકો એટલે કે મેડલ તૈયાર કરવામાં આવે છે કે જેમાં ચળકાટ લાંબા સમય સુધી રહેવાને કારણે આપણે લાંબા સમય સુધી આપણા પદકને સાચવી શકીએ છીએ। કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણમાં ચાંદી અને સોનાનો ઉપયોગ થાય છે। પ્લેટિનમ અને પ્લેડિયમ ધાતુનો ઉપયોગ ઉત્પ્રેરક તરીકે થાય છે। તો ઉત્પ્રેરક એટલે શું? ઉત્પ્રેરક એ એવો એક દ્રવ્ય હોય છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતું, પરંતુ તેની હાજરીને કારણે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બને છે। ખવાણ, ભેજવાળી હવામાં વાયુની ધાતુની સાથે પ્રક્રિયા થઈને ધાતુના સંયોજનો તૈયાર થાય છે। આ પ્રક્રિયાને પરિણામે ધાતુ કટાય છે, આને જ આપણે ધાતુનું ખવાણ કહીએ છીએ। ઉદાહરણ તરીકે લોખંડ હવામાં રહેલા ઓક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે અને તેનો કાટ તૈયાર થાય છે, એટલે કે ધાતુનો ઓક્સાઇડ તૈયાર કરે છે, જેને આપણે કાટ કહીએ છીએ। ઉદાહરણ તરીકે અમેરિકાના ન્યૂયોર્ક શહેર પાસે સમુદ્રમાં સ્વતંત્ર દેવતાનું પૂતળું બનાવેલું છે, જેનો પૃષ્ઠભાગ તાંબાનો હતો। હવે તે લીલા રંગનો દેખાય છે કારણ કે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને આર્દ્રતાની તાંબાની સાથે પ્રક્રિયા થઈને લીલા રંગનો કોપર કાર્બોનેટ તૈયાર થયો છે। આ પણ ખવાણનું જ એક ઉદાહરણ છે। આપણા ઘરમાં તાંબાની કોઈ પણ વસ્તુ હોય, વાસણ હોય, લોટો હોય, અથવા તો તાંબાની થાળી હોય કે તાંબાની ઘંટડી હોય, તો એ 4-5 દિવસ પછી લીલા રંગ દેખાય છે। તાંબુ જે છે તે ગુલાબી રંગનું હોય છે, પરંતુ તેમાં હવાનો થર, હવાની સાથે રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે કોપર કાર્બોનેટ તૈયાર થવાને કારણે તે લીલા રંગનું જણાય છે। એને સાફ કરવા માટે આપણે આંબલી અથવા તો લીંબુના રસનો ઉપયોગ કરીએ છીએ કે જેને કારણે તે ફરીથી ચળકાટ પામે છે। તો લોખંડ પર ઓક્સિજન વાયુની પ્રક્રિયા થઈને રાતા રંગનો લેપ તૈયાર થાય છે। તાંબા પર કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા થઈને લીલા રંગનો થર તૈયાર થાય છે। તો ચાંદી પર હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુની પ્રક્રિયા થઈને કાળા રંગનો લેપ તૈયાર થાય છે। આ બધા જ ધાતુના ખવાણના ઉદાહરણ છે। અલગ અલગ ધાતુ અલગ અલગ હવામાં રહેલા અલગ અલગ વાયુની સાથે રાસાયણિક ક્રિયા કરીને અલગ અલગ પ્રકારના રંગના થર બનાવે છે।
आने ज आपणे धातुनुं खवाण कहीए छीए। धातुनुं खवाण अटकाववा माटे तेना पर तेल, ग्रीस, वार्निश अने रंगनो थर लगाड़वामां आवे छे। उदाहरण तरीके आपणा घरनी अंदर रहेली लोखंडनी जारी उपर आपणे वार्निश लगाड़ीने काळो, लाल वगैरे रंगनो आपणे थर लगाड़ीए छीए कि जेने कारणे तेनो हवा साथेनो जे संबंध छे ते आपणे अटकावी शकीए, संपर्क जे छे ते अटकावी शकीए। तेमज बीजी खवाणरोधक धातुनो थर चढ़ावामां आवे छे। लोखंड पर जसतनो थर लगाड़ीने लोखंडनुं खवाण अटकावी शकाय छे। उदाहरण तरीके खिल्ली, बजारमांथी आपणे जे खिल्लो के खिल्ली लईने आवीए ते चांदी जेवुं ચકચકિત છે, હકીકતમાં એ ચાંદી જેવો જે થર છે તે જસતનો છે, જ્યારે લોખંડ તો કાળાશ રંગ ઉપર હોય છે। તો આ ક્રિયાને કારણે ધાતુના પૃષ્ઠભાગ જે છે તે હવાનો સંપર્ક તૂટે છે અને તેને કારણે રાસાયણિક પ્રક્રિયા ન થતાં ખવાણ પણ થતું નથી। ખવાણ અટકાવવાનો બીજો પ્રકાર છે મિશ્ર ધાતુ પદ્ધતિ। બે અથવા વધારે ધાતુ અથવા તો ધાતુ અને અધાતુના સમાંગ મિશ્રણને આપણે મિશ્ર ધાતુ કહીએ છીએ। ઉદાહરણ તરીકે આપણે ઘરમાં જે સ્ટેનલેસ સ્ટીલના વાસણો વાપરીએ છીએ તે લોખંડ, કાર્બન, ક્રોમિયમ અને નિકલમાંથી બનેલ એક પ્રકારની મિશ્ર ધાતુ છે। તો તાંબા અને જસતના મિશ્રણથી પિત્તળ બને છે, ત્યારે મિશ્ર ધાતુ કાંસુ એ તાંબુ અને કલઈમાંથી બનાવવામાં આવે છે। આપણે એક ઉદાહરણ જોઈએ કુતુબ મિનાર જે દિલ્હીમાં આવ્યો છે। આશરે 1500 વર્ષ પહેલાં તૈયાર કરેલ આ લોહસ્તંભ છે। આટલા વર્ષો થયા તો પણ તે સ્તંભ હજુ ચકચકિત છે, કારણ કે આપણા પૂર્વજોએ તેને મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલું છે। તેમાં લોખંડમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન, સિલિકોન અને ફોસ્ફરસ ઉમેરવામાં આવ્યા છે, જેને કારણે તેનું ખવાણ થતું અટકે અથવા તો એ પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય છે। સસ્તી કિંમતનું સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે ક્યારેક મોંઘા નિકલને બદલે તેમાં જો તાંબાનો ઉપયોગ કરવામાં આવે તો એ સ્ટીલના વાસણો ચીરાઈ જાય છે। તો ક્યારેક આપણે સસ્તા સ્ટીલના વાસણો બજારમાંથી લીધા હોય તો તેની કિનારી ફાટી જાય છે, તો એનું કારણ છે તેની અંદર નિકલ નહીં પરંતુ તાંબાનો ઉપયોગ મિશ્ર ધાતુ તરીકે કરવામાં આવે છે। સ્વાધ્યાય કોષ્ટક પૂર્ણ કરો। ધાતુના ગુણધર્મ તન્યતા। ધાતુના આ તન્યતાના ગુણધર્મનો દૈનિક જીવનમાં ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? તો આપણે બે રીતે કરીએ છીએ। એક, દાગીના બનાવવા માટે સોના અને ચાંદી હોય તો, અને જો તાંબાનો તાર હોય તો એનો આપણે વિદ્યુત વાહક તાર તરીકે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ। પ્રસરણશીલતા, ખાસ કરીને આપણે ઘરના છાપરા બનાવવા માટે પ્રસરણશીલતાનો ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ। તેવી જ રીતે પ્રસરણશીલતા સોના અને ચાંદીના આપણે વરખ બનાવીએ છીએ જે મીઠાઈ ઉપર લગાડીએ છીએ। ઉષ્ણતાનું વહન, આ ગુણધર્મ માટે આપણે વાસણ બનાવીએ છીએ, મિશ્ર ધાતુ અથવા તો શુદ્ધ તાંબુ વગેરે। વિદ્યુત વહન, વિદ્યુત વહનમાં આપણે વિદ્યુત વાહક તાર બનાવીને તેનો ઉપયોગ કરીએ છીએ। નાદમયતા, ઘંટ આપણે બનાવીએ છીએ જેને કારણે નાદમયતાનો ગુણધર્મ પૂર્ણ થાય છે। અયોગ્ય શબ્દ ઓળખો। સોનું, ચાંદી, લોખંડ અને હીરો, હીરો અહીં હીરો એ અયોગ્ય ઘટક છે, કારણ કે હીરો એ અધાતુ છે। તન્યતા, બરડતા, નાદમયતા, પ્રસરણશીલતા, બરડતા, કારણ કે બરડતા એ અધાતુનો ગુણધર્મ છે, જ્યારે બાકીના ત્રણ જે છે તે ધાતુનો ગુણધર્મ છે। કાર્બન સી, બ્રોમિન બી આર, સલ્ફર એસ અને ફોસ્ફરસ પી, અહીં જે છે તે બ્રોમિન અયોગ્ય છે, કારણ કે બ્રોમિન જે છે તે પ્રવાહી અવસ્થામાં મળી આવતું અધાતુ છે, બાકીના ત્રણ ઘન સ્વરૂપે મળી આવતા અધાતુ છે। પિત્તળ, કાંસુ, લોખંડ અને પોલાદ, અહીં લોખંડ એ અયોગ્ય ઘટક છે, કારણ કે લોખંડ એ શુદ્ધ ધાતુ છે, જ્યારે બાકીના ત્રણ જે છે તે મિશ્ર ધાતુ છે। પ્રશ્ન 5, નીચેની કટાવવાની ક્રિયા આપી છે, ત્રણેય પરીક્ષા નળીનું નિરીક્ષણ કરીને નીચેના પ્રશ્નોના જવાબ લખો। પરીક્ષા નળી 2માં ખિલ્લો શા માટે કટાયો નહીં? કારણ કે ઉકળતા પાણીની અંદર ઓક્સિજન વાયુ નથી,
જ્યારે પાણી ઉકળે ત્યારે તેમાંથી ઓક્સિજન વાયુ પરપોટા સ્વરૂપે બહાર જે નીકળે તેની સાથે નીકળી જાય છે અને હવે આ પાણીની ઉપર તેલ આપણે રાખેલું છે તો તેલ જે છે એ ઉપર રહેલી હવાનો આ ખિલ્લા સાથેનો સંપર્ક અટકાવે છે અને ઓક્સિજન ન મળવાને કારણે આ પાણીની અંદર રહેલો ખિલ્લો કટાતો નથી। પરીક્ષા નળી એકમાં ખિલ્લો કયા કારણે વધારે કટાયો હશે? કારણ કે ખિલ્લો પહેલેથી જ કટાયેલો છે, પાણીની અંદર પણ ઓક્સિજન રહેલો છે અને પાણીની ઉપરના ભાગમાં રહેલી હવામાંથી ધીરે ધીરે ઓક્સિજન વાયુ આ પાણીમાં ઓગળતો જશે એટલે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેવાને કારણે આ ખિલ્લો કટાય છે। પરીક્ષા નળી ત્રણમાં ખિલ્લો કટાશે કે પરીક્ષા નળી ત્રણમાં ખિલ્લો કટાશે નહીં, કારણ કે અહીં કસનળીની અંદર રાખેલું કેલ્શિયમ ક્લોરાઇડ એ ભેજ શોષક છે તો એ આ હવાને શોષી લે છે તો હવામાં રહેલો ઓક્સિજન પણ અહીં ન હોવાને કારણે આ ખિલ્લાને ઓક્સિજન મળતો નથી અને